નમસ્કાર, સ્વાગત છે આપનું અરવલ્લી સમાચારમાં. ઇવનિંગ બુલેટિન સાથે હું છું રીટા. સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી. જીટીયુએ ગુજરાતી માધ્યમના પુસ્તકો લોન્ચ કર્યા. ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ માટે હવે ટેકનિકલ અને એન્જિનિયરિંગ અભ્યાસક્રમના પુસ્તકો ગુજરાતી માધ્યમમાં જ ઉપલબ્ધ. 5 દિવસીય રહેણાંક શિબિર. ગુજરાત સહિત 11 રાજ્યોમાંથી 142 બાળકો યુવાનો રાષ્ટ્રીય સમર કેમ્પમાં સહભાગી બન્યા. રાજકોટવાસીઓની રાહત. સૌની યોજના હેઠળ ન્યારી 1 માં 102 MCFT નર્મદાના નીર ઠલવાયા. મુસાફરોની સુવિધામાં વધારો. રાજકોટ ડિવિઝનમાંથી ચાલતી ઓખા દિલ્હી સરાય રોહિલ્લા સુપર ફાસ્ટ સ્પેશિયલ ટ્રેન લંબાવવામાં આવી. આગામી સત્રમાં પ્રશ્નોત્તરી ઓનલાઈન મૂકવામાં આવશે. વિધાનસભાની વેબસાઇટના માધ્યમથી હવે પોતાના પ્રતિનિધિ સાથે સીધા સંપર્કમાં રહેશે પ્રજા. નવા શૈક્ષણિક વર્ષથી એન્જિનિયરિંગ અને ટેકનોલોજીકલ કોર્સિસમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ખાસ ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ માટે હવે ટેકનિકલ અને એન્જિનિયરિંગ અભ્યાસક્રમના પુસ્તકો ગુજરાતી માધ્યમમાં ઉપલબ્ધ થશે. આ માટે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા ગુજરાતી માધ્યમના પુસ્તકો લોન્ચ કરવામાં આવ્યા છે. ડિપ્લોમા એન્જિનિયરિંગ અને ડિગ્રી એન્જિનિયરિંગ મળીને કુલ 20 જેટલા પુસ્તકો હાલ પ્રકાશિત થઈ ચૂક્યા છે, જે નવા શૈક્ષણિક વર્ષથી વિદ્યાર્થીઓના હાથમાં હશે. હાલના તબક્કે પહેલા વર્ષના તમામ પુસ્તકો તૈયાર થઈ ચૂક્યા છે, જ્યારે બીજા વર્ષના પુસ્તકો તૈયાર કરવાની કામગીરી ચાલી રહી છે. ગુજરાત સરકાર દ્વારા રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ભર ઉનાળે પાણીની તંગી નિવારવા સૌની યોજના દ્વારા નર્મદાના નીર આપવામાં આવી રહ્યા છે, ત્યારે રાજકોટ શહેરમાં ચોમાસું ખેંચાય તેવો પણ પાણીની મુશ્કેલી નહીં પડે તે માટે મનપા દ્વારા આજી અને ન્યારી ડેમમાં આ યોજના હેઠળ નર્મદાના નીર આપવા માંગ કરાઈ હતી, જે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા સૌની યોજના હેઠળ ન્યારી 1 માં 102 MCFT નર્મદાના નીર ઠરવાયા છે, જ્યારે આગામી સપ્તાહમાં આજી ડેમમાં પણ નવા નીર ઠાલવવામાં આવનાર છે. બીજી તરફ નજર કરીએ તો રાજકોટ રેલવે ડિવિઝનમાં વેકેશન તેમજ લગ્ન ગાળાને લઈને મુસાફરોની સંખ્યામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે, ત્યારે મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા ઓખા દિલ્હી સરાય રોહિલા વચ્ચે વિશેષ ભાડા ઉપરાંત ઉપર દોડતી સમર સુપર ફાસ્ટ સ્પેશિયલ ટ્રેનની ફ્રીક્વન્સીને લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાંથી દિલ્હી તરફ જતા મુસાફરો માટે મોટો લાભ મળશે. રેલવે તંત્રને વેકેશન દરમિયાન વધતા ટ્રાફિકનો લાભ મળતા આવકમાં પણ વધારો થશે. બીજી તરફ નજર કરીએ તો જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં હવે તલની ખરીદી કરવા એક્સપર્ટરો જોડાશે, જેના કારણે ખેડૂતોને પોષણક્ષમ ભાવ પણ મળશે અને ત્વરિત રોકડા નાણાં પણ મળી જશે. આ અંગે યાર્ડના ચેરમેન કેવલભાઈ ચોવટિયા, વાઇસ ચેરમેન પ્રવીણભાઈ સોજિત્રા અને સેક્રેટરી દિવ્યેશભાઈ ગજેરાએ જણાવ્યું હતું કે હવે યાર્ડમાં તલની ખરીદીમાં એક્સપર્ટરો જોડાશે. પરિણામે તલનું ઉત્પાદન કરનાર ખેડૂતો તેમજ ખરીદ વેચાણ કરનાર વેપારીઓ ભાઈઓને ફાયદો થશે, કારણ કે આ નિકાસકારો ભારત દેશના અગ્રીમ નિકાસકારો છે. બીજી તરફ નજર કરવામાં આવે તો ગિરનારની સીડીના પગથિયાની પહોળાઈ વધારીને 6 ફૂટ કરાવી છે. આ અંગેની સૈદ્ધાંતિક મંજૂરી હજુ બાકી છે, પણ તેની ડિઝાઇન બનાવી દેવાય છે. એ જ રીતે અંબાજી મંદિર પણ પાવાગઢની જેમ પહોળું બનાવવું છે, એમ જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાએ શહેરના આગેવાનો સાથેની એક અનૌપચારિક ચર્ચા દરમિયાન જણાવ્યું હતું. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે આ પ્રોજેક્ટો 10-12 વર્ષના છે. ગિરનાર પર્વત પર અંડરગ્રાઉન્ડ વીજ કેબલિંગનો 8 કરોડનો પ્રોજેક્ટ મંજૂર થઈ ગયો છે, જ્યારે દરેક ધર્મસ્થળે પાણી પહોંચાડવા માટે પણ ટેકનોલોજીનો ઉપયોગ કરીને કેવી રીતે પહોંચાડી શકાય તેની સૂચના આપી છે.
રાજકોટ હાઈવે ઉપર ટ્રાફિક પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું ત્યારે હેલ્મેટ વિના બાઇક લઈને નીકળનારાઓને રોકવામાં આવ્યા હતા અને તેમને કહેવામાં આવ્યું હતું કે તમે હેલ્મેટ વિના બાઇક લઈને નીકળ્યા તે બદલ 500 રૂપિયા દંડ અથવા 500 રૂપિયામાં નવું હેલ્મેટ મળે છે. નક્કી તમારે કરવું છે કે દંડ ભરવો છે કે હેલ્મેટ ખરીદો. અને ટ્રાફિક પોલીસના આ અભિગમને તમામ વાહન ચાલકોએ આવકાર્યો હતો અને અંદાજે 200થી વધુ બાઇક ચાલકોને રોકવામાં આવ્યા હતા અને તે તમામ બાઇક ચાલકોને હેલ્મેટ ખરીદ્યું હતું. બીજી તરફ નજર કરીએ તો હરિદ્વાર વારાણસી જેવા યાત્રાધામ જવા માટે યાત્રીઓનો મોટો ધસારો હોય છે, પરંતુ પાલનપુરથી હરિદ્વાર જવા માટે દિવસની માત્ર એક જ ટ્રેન હોવાથી પ્રવાસીઓને ટિકિટ બુક કરાવવા મહિનાઓ સુધી રાહ જોવી પડે છે. રજાઓ દરમિયાન મુસાફરોની સંખ્યામાં વધારો થતાં સ્પેશિયલ નોંધ દોડાવવા માંગ કરાઈ છે. હરિદ્વાર માટે જે એક જ ટ્રેન છે તે વધારાની એક્સ્ટ્રા ટ્રેન ગોઠવવામાં આવે તો યાત્રીઓને ખૂબ જ ફાયદો થઈ શકે છે. બીજી તરફ નજર કરીએ તો કચ્છમાં છેલ્લા એક અઠવાડિયાથી ગરમીનો કહેર છે. પારો લગાતાર 40 ડિગ્રી ઉપર રહ્યો છે. તે વર્ષે પણ યાત્રાધામોમાં દર વર્ષોની જેમ જ યાત્રિકો આવી રહ્યા છે. વેકેશન હોવાથી લોકો માતાના મઢ અને નારાયણ સરોવરે દર્શન કરવા આવી રહ્યા છે. હાલમાં ઉનાળુ વેકેશન ચાલુ છે તો બીજી બાજુ ગરમીએ લોકોને પરેશાન કરી દીધા છે, પણ વેકેશનના લીધે યાત્રાધામોમાં લોકોની સંખ્યામાં કોઈ ઘટાડો નોંધાયો નથી. ગરમી વચ્ચે પણ કચ્છના પ્રસિદ્ધ યાત્રાધામ માતાના મઢમાં મોટી સંખ્યામાં માય ભક્તો દર્શન કરવા આવી રહ્યા છે. બીજી તરફ નજર કરીએ તો ઉનાળાની શરૂઆત થતાં જ શહેરમાં પાણીની જરૂરિયાત વધી છે. શહેરમાં દૈનિક 1.40 કરોડ લિટર પાણીનો વપરાશ થતો હતો, જેની સામે પાણીની જરૂરિયાત 1.60 કરોડ લિટરે પહોંચી ગઈ છે. જોકે હજુ પણ પાણીની વધુ જરૂરિયાત જણાશે તો હિંમતનગર પાલિકા દ્વારા પાણી જરૂરિયાત પહોંચાડવા માટે તમામ તૈયારીઓ આરોપી દેવાઈ છે. હિંમતનગર શહેર નજીક આવેલા ગુહાઈ જળાશયમાંથી પણ દૈનિક 50 લાખ લિટર પાણી લેવામાં આવી રહ્યું છે, ત્યારે હજુ પણ પાણીની જરૂરિયાત વધુ જણાશે તો ગુહાઈ જળાશયમાંથી વધુ પાણી ઉપાડીને શહેરીજનો માટે વિતરણ કરવામાં આવશે. બીજી તરફ નજર કરીએ તો સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકામાં ઉનાળાની ગરમી શરૂ થતાની સાથે પાણીના પોકાર શરૂ થઈ ગયા છે. 15 જેટલા ગામોમાં 2-4 દિવસ પાણી આપવામાં આવી રહ્યું છે, જેને પગલે તલોદ ભારતીય કિસાન સંઘ દ્વારા બેઠકનું આયોજન કરી જિલ્લામાં સૌથી મોટા ખારાદેવિયા તળાવ અને વલમિયા તળાવ સત્વરે ભરવામાં આવે નહીં તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. મામલતદાર અને કલેક્ટરને રજૂઆત કરવામાં આવે તે માટેની સત્તા ભારતીય કિસાન સંઘ સમિતિના પ્રમુખ અને મંત્રીને આપવામાં આવી હતી. બીજી તરફ નજર કરીએ તો છેલ્લા સપ્તાહે આકરા તાપને સહન કર્યા બાદ હવે ગરમીથી આંશિક રાહત મળી રહી હોય તેમ કંડલા પોર્ટ વિસ્તારમાં પણ મહત્તમ પારો 4-1 ડિગ્રી જેટલો નીચે ગગડી ગયો હતો. જોકે કંડલા એરપોર્ટમાં 1-1 ડિગ્રીનો વધારો થયો હતો અને બફારાના કારણે લોકો ગરમીનો અનુભવ વાસ્તવિક રૂપે તેજ અનુસાર થયો હોવાનું જાણવા મળ્યું હતું. કચ્છમાં મહત્તમ ગરમી કંડલા એરપોર્ટ પર તો સૌથી ઓછું નલિયામાં નોંધાયું હતું. કંડલા પોર્ટ ખાતે અધિકતમ ઉષ્ણ તાપમાન 36.4 ડિગ્રી નોંધાયું હતું. આ તાપમાન ગત દિવસની સરખામણીએ 4 ડિગ્રી જેટલું ઓછું છે. આગામી દિવસોમાં કચ્છમાં ગરમીનો પારો ઉપર જશે તેવી સંભાવનાઓ જોવાઈ રહી છે. ગુજરાતના લોકો માટે એક સારા સમાચાર છે, પ્રજા હવે પોતાના પ્રતિનિધિને સીધો પ્રશ્ન પૂછી શકશે. ગુજરાત વિધાનસભાની વેબસાઇટને નવો ઓપ આપવામાં આવી રહ્યો છે, જે અંતર્ગત હવે કોઈ પણ નાગરિક પોતાના પ્રતિનિધિ પોતાના ધારાસભ્યને પ્રજાલક્ષી કાર્યો અંગે ઓનલાઈન સવાલ પૂછી શકશે. એટલું જ નહીં, એ ધારાસભ્ય તેને જવાબ પણ આપવો પડશે. ચૂંટાયેલા પ્રતિનિધિ અને સામાન્ય વ્યક્તિના સીધા સંપર્ક બની રહે તે માટેનો એક પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. વિધાનસભાની વેબસાઇટના માધ્યમથી હવે ગુજરાતનો કોઈ પણ વ્યક્તિ મંત્રી અને ધારાસભ્યને ઓનલાઈન સવાલ પૂછી શકશે. તો ઇવનિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.